અને આમ જોવા જઈએ તો જેની બોધ પ્રાપ્ત કરવાની, પ્રેરણા લેવાની વૃત્તિ છે, આ જ સાચું શિષ્યત્વ છે. ગુણગ્રાહી દ્રષ્ટિ છે, ગુણ બધામાંથી લેતો ફરે છે, આ સાચું શિષ્યત્વ છે. કોઈ પણ માંથી પ્રેરણા લઈ લે છે. આ જગતમાં એવી કોઈ પણ વસ્તુ નથી જેમાં ગુણ અને અવગુણ બે રહેલા ના હોય. આપણી શુભ દર્શનની અને શુભ ખોજ હશે તો આપણને અહીંયા બધું શુભ જ મળશે, આવો નિયમ છે. આપણી અશુભ દર્શનની અને અશુભ ખોજ હશે તો અહીંયા બધું અશુભ જ દેખાશે, આવો નિયમ છે. ગામડું ગામ છે અને એક માણસ પિંજારો હતો, આવા ગાદલા પીંચતો હતો ગામની ભાગોળે બેસીને જેઠ મહિનાનો દિવસ, અને રૂ પીંચતો એક ભાઈ ટેમ્પો લઈને આવ્યા એમના ઘરમાં, બધી ઘર વખરી ગોઠવેલી, પોતાની પત્ની બાળકો અને ગામની ભાગોળે ઉતર્યા. અને પેલો જે પિંજારો હતો એને પૂછે છે, દાદા આ ગામમાં માણસો કેવા છે? એટલે પેલો પિંજારો હતો એ પૂછે છે કે તમારે આ ગામમાં શું કામ છે? તમે આ ગામના છો દાદા? હા હું આ ગામનો છું, પણ તમારે આ ગામમાં શું કામ છે? બોલે મારે આ ગામમાં ભાડે મકાન લેવું છે, પણ તમારા જેવો વડીલ મળ્યો તો હું પૂછી લઉં કે આ ગામમાં માણસ કેવા છે, સમજીને જ ભાડે મકાન લઉં. આ ગામમાં માણસો કેવા છે? એટલે પેલા ભાઈએ વળતો પ્રશ્ન કર્યો દાદાએ કે તમે જ્યાંથી આવો છો ત્યાં માણસો કેવા હતા, જે ગામમાં તમે રહેતા હતા? બોલે વાત જવા દો, એ ગામમાં તો એવા બધા માણસો ખરાબ હતા માથા ભારે, અને એના ત્રાસને લઈને તો હું ગામ બદલું છું, અને દૂધનો દાજેલો જેમ છાશ ફૂંકે એમ હું પણ છાશ ફૂંકવાને માંગુ છું. તમે કહો પહેલાથી જ કે આ ગામમાં માણસ કેવા છે? તો ભાઈ આ ગામમાં માણસો તો બહુ ખરાબ છે, સારું થયું તમે પૂછ્યું. અને પેલો પાછા પગે ટેમ્પામાં બેસી ગયો, ટેમ્પો લઈને પહોંચ્યો, નીકળ્યો. એમાં 2 કલાક થયા ને આવીને આવી ઘટના ફરી ઘટી. બીજો માણસ ઊંટ લારીમાં સામાન લઈને આવ્યો, લારી ઉપરથી ઉતર્યો, અને પીંજવાનું તો ચાલુ હતું, અને ભાઈએ આ જ પ્રશ્ન કર્યો કે દાદા તમે આ ગામના છો? બોલે હા આ ગામનો છું. બોલે આ ગામમાં કેવા માણસો છે? બોલે ભાઈ તમે કયા ગામમાં પહેલા રહેતા હતા? બોલે ફલાણા ગામમાં. એમ ત્યાં માણસો કેવા છે? ત્યાં તો દાદા બધા દેવના દીધેલ માણસો હતા, એવા માણસો છે ગામમાં તો, પણ મારે મારા નસીબ જોગે, કર્મના સંજોગે ગામ ખાલી કરવું પડ્યું છે. પણ હું મનમાં વિચારું છું કે ક્યાંક એવા માણસો ના મળે તો મારા જીવનનું શું થાય, એટલે પૂછું છું. દાદાએ કીધું કે ભાઈ તમે એક સારા ગામમાં આવ્યા છો, અહીંયા તો માણસો ખૂબ સારા છે, તમે તારે શાંતિથી આવો, હું તમને મદદ કરાવું, કઈ જગ્યાએ તમારે મકાન લે. એમાં એ દાદાનો એક યુવાન છોકરો હતો, એ યુવાન છોકરાએ દાદાને પૂછ્યું, દાદા આ તમે 2 જણને જુદા જુદા જવાબ આપ્યા, શું કારણ? એકને કહો છો સાવ ખરાબ માણસ છે ને એકને કહો છો સાવ સારા છે. બોલે ભાઈ ખરાબી અને સારા પણ હું ક્યાંય બહાર નથી હોતું, જે પહેલા આવ્યો એ ખરાબી પણ હું ભીતર જ લઈને આવ્યો હતો, અને એને જ્યાં જશે ત્યાં બધા ખરાબ જ મળશે, અને આ જે પાછળથી આવ્યો એ સારા પણ હું ભીતરથી લઈને આવ્યો છે, ને જ્યાં જશે ત્યાં આને શુભ અને સારું મળશે. તો જેને બોધ લેવો છે, પ્રેરણા લેવો છે, એ તો એક મધમાખીમાંથી લઈ લે, હાથીમાંથી, મીનમાંથી, હરણમાંથી, પૃથ્વીમાં, વાયુમાંથી, અગ્નિમાંથી, આકાશમાંથી, જ્યાં બેસે ત્યાંથી જેને પ્રેરણા જ લેવી છે, જેનું જીવન સુપડા જેવું છે, કસ્તર કસ્તર કાઢી નાખવાનું, સારું લઈ લેવાનું. એને સારું લેતા આવડે છે, માટે એક દિવસ શુભ લેતા લેતા શુભ અને અશુભ થી પણ પરે થઈને ભગવાનને વિષય કરી લેશે, એની વૃત્તિ સુપડા જેવી હશે તો. પણ શુભમાં પણ જે અશુભ જોઈ રહ્યો છે, ક્યાં શું છે, એ આપણી વૃત્તિ ઉપર આધાર છે. ગાયની આંચળ તમે જોઈ હોય તો, આવું માઈ તળિયો તણો અવતાર એડે જાય, પેલી ગાયના આંચળ હોય એમાં ઈતડી લાગેલી હોય, અને કવિ લખે છે આવું માં ઈતડીઓ તણો
અવતાર એડે જાય. કેમ એડે જાય? કારણ કે ધોળા દૂધની ધાર એ તો કદી ન ઈચ્છે કાગડા. ગાયના આંચળમાં રહીને દૂધની કામના, દૂધની એને ખબર જ નથી. આખી જિંદગી એમાંથી, ગાયના આંચળમાંથી રક્ત ખેંચે છે ઈતળીઓ. એને કોણ કે આ આ આવુંમાં દૂધ પણ છે આવું, અને કોણ કે એ રક્ત જ પીવે છે જીવે ત્યાં સુધી. એમ આપણું દર્શન, આપણી ખોજ, આપણી દ્રષ્ટિ જો શુભને વરેલી હશે તો બધું શુભ જ દેખાતું જશે અને શુભ જ ગ્રહણ થતું જશે. અને અશુભને વરેલી હશે તો ગમે ત્યાં જાઓ તો અશુભ ગોત છે, ગમે ત્યાં જાય તો અશુભ ગોત છે. કથામાં જોડે આવ્યા હોય તો આ બન્યું આપણું. આપણો વાંક એટલો જ કે આપણો એના રૂમમાં નંબર આવ્યો, બીજું શું, બીજું કોઈ વાંક નહીં.